આપણને સતત એવા પ્રશ્નો થાય છે કે બાળકો જે જીવે છે તે જ શીખે છે અથવા બાળકને તમે શીખો તે નહીં પણ બાળકને જે શીખવું હોય તે જ શીખે છે શું હશે ખરેખર આ પ્રશ્નોના જવાબ આજથી વર્ષો પહેલાં ઓગણીસો ચિમ્મોતેરમાં દસ વત્તા દસ નાના નાના વાક્યોથી ડોરોથી લો લોન્ટે આપણને આપ્યા છે જો અને તોથી શરૂ થતા એ વાક્યો બાળક કેમ શીખે છે તેની બારાક્ષરી છે જો બાળક આમ 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 જીવશે તો બાળક તેમ 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 શીખશે બસ આવા આખા દસ વિધાનો માત્ર છે પણ એમ કહો ને કે બાળ ઉછેરનું આખું ઉપનિષદ આમાં સમાઈ ગયું છે આપણે એ દસ વિધાનોને જરા ધ્યાનથી સાંભળી લઈએ જો બાળક નિંદા ભર્યા વાતાવરણમાં જીવશે તો તે વખોડવાનું શીખશે જો બાળક વેર કે વિરોધ વચ્ચે ઉછરશે તો તે લડતા શીખશે જો બાળક મશ્કરી કે મજાક બનીને મોટું થશે તો તે તાકીને પ્રહાર કરતા શીખશે જો બાળક શરમ અનુભવતું ઉછરશે તો તે દોષપૂર્ણ અથવા દુષ્ટ ગણતા શીખશે જો બાળક સહન શિક્ષિત કે સહિષ્ણુતા વચ્ચે મોટું થશે તો તે ધીરજ કે ધૈર્યનો ગુણ ગાંઠે માનશે જો બાળક પ્રેરણા અને ઉત્તેજન મેળવતા મેળવતા વૃદ્ધિ પામશે તો તેનામાં આપમેળે દૃઢ વિશ્વાસ ઉમેરાશે જો બાળક પ્રશંસાના પુષ્પો વચ્ચે ખીલશે તો તે પણ જીવનનું ઊંચું મૂલ્ય કરતાં શીખી જશે જો બાળક ઔચિત્ય જળવાતું હોય તેવા વાતાવરણમાં મોટું થશે તો તે બાળક ન્યાય અને પ્રામાણિક વ્યવહારથી જીવી જવું જોઈએ એવું આત્મસાત કરશે જો બાળક પ્રમાણસરની સલામતી વચ્ચે ઉછરશે તો તેનામાં જીવન પ્રત્યેની શ્રદ્ધા ઊભી થશે અને જો બાળક સંમતિના માહોલમાં સહજતાથી મોટું થતું જશે તો તે પોતાને અને પોતાના વ્યક્તિત્વને પસંદ કરશે અને આગળ વધશે હકીકતમાં બાળ ઉછેરની સીડી દરેક માતા પિતાએ પોતાના હૈયામાં વસાવી લેવા જેવી છે પેલા મોટિવેશનલ ટ્રેનરોની ભાષામાં કહું તો આ જો અને તોની ની પદી પ્રત્યેક મમ્મી પપ્પાએ સુંદર રીતે કોમ્પ્યુટરમાં મોટા ટાઈપમાં કાગળ ઉપર લઈ તેને પોતાના બેડરૂમમાં લગાડી રાખવી જોઈએ કે જેથી જ્યારે જ્યારે બાળક સાથે બોલે કે બાળક સાથે પણ વ્યવહાર કરે ત્યારે ઘડીક થોભે ને પછી આ પગલાં સામે જોઈ અને આગળ વધે ઉછેર જેવો થશે બાળક તેવું થશે યાદ રાખવા જેવું છે કે બાળકને તમે શીખવો તે નહીં પણ બાળકને જે શીખવું હોય તે જ તે શીખે છે તમે કહેશો તે નહીં પણ તમે જેમ કરશો તે બાળક અનુસરશે મારું તમારું એટલે કે મમ્મી પપ્પાનું કે શિક્ષકનું વર્તન એ બાળક માટે અનુકરણીય બને છે સંતાન ક્યાંથી શું શીખી જશે એ આપણી સમજ બહારનો વિષય છે ત્રીજા ધોરણમાં પરાણે ભણતા રામ નામના બાળકે તેની મોટી માને સવારમાં ફોન કરીને પોતાના મમ્મી પપ્પાની ફરિયાદ આ શબ્દોમાં કરી માં મારા મમ્મી પપ્પા અત્યારે સવારના પોરમાં નિષ્ઠુર થઈ મને હોમવર્ક કરાવે છે હવે આ ફરિયાદમાં બહુ જ ઓછો વપરાતો નિષ્ઠુર શબ્દ રામને કોણે શીખ્યો હશે તે જરા વિચારવા જેવું છે આપણે પણ જે પ્રયોગ ભાગ્યે જ કરતા હોઈએ એ બાળક ક્યાંથી કરતો થયો હશે જેમ આપણે ભાષા શ્રુતિથી શીખીએ છીએ સંતાન પણ આપણે જે બોલીએ અને જેમ બોલીએ તેનું સીધું અનુકરણ કરે છે અને તે શ્રુતિથી અને હાવભાવથી શીખે છે જેમ ઊંચી કક્ષાનો શબ્દ નિષ્ઠુર રામ સાંભળીને જ શીખ્યો એમ જ કોઈ અપશબ્દ કે અપમાનજનક શબ્દ પણ બાળક સાંભળીને જ શીખે છે એનો અર્થ એ થયો કે સંતાનના ઉછેર માટે આપણે કુટુંબના સભ્યો કે પછી બાળકના સંપર્કમાં આવતા અન્ય પાત્રો જવાબદાર છે આ વાતને જરા લંબાવીએ તો આપણે સંસ્કાર સુધી જઈ શકીએ અત્યારની પેઢીના સંતાનો સમાજ માટે વધુ ને વધુ પ્રશ્નરૂપ બની રહ્યા છે તેનું કારણ માતા પિતાની રોજબરોજની વર્તણૂક છે અને તેને ટેકો કરતી સોશિયલ મીડિયાની રીલ્સ છે કદાચ કોઈને આ વિધાનમાં અતિશયોક્તિ લાગે તો તે પણ આપણી અપુખ્તતા છે અથવા તો આ ખાડા કાન કરવાની મનોવૃત્તિ છે જે છે તે અને જે બની રહ્યું છે તેનો સ્વીકાર નહીં કરીએ તો તેના ઉકેલ સુધી નહીં પહોંચી શકીએ મહાત્મા ગાંધીએ તેના પુત્રો અને પુત્રવધુઓને લખેલા પત્ર સંગ્રહનું એક વિધાન બહુ સૂચક છે બાપુએ લખ્યું છે અપૂર્ણ બાપની સોડમાં હુંપ શોધવાને બદલે બાપના બાપ પૂર્ણ પરમેશ્વરની સોડની હું શોધ એટલે તું બળવાન થશે આ જ મારું તને શિક્ષણ છે